સામાજિકીકરણનો પાઠ 4 એમના છેલ્લા સેશનમાં જે આપણે જે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો છે એના વિશે માહિતી લઈશું જે ધોરણ 10 ના વિદ્યાર્થી ઉપરાંત ક્લાસ 1 2 3 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની બની રહેશે જેમાં ક્લાસ 1 2 3 માં એક ઇતિહાસ અંતર્ગત અલગ ટોપિક પણ એનો આપેલો છે તો શરૂ કરીએ આપણે નાલંદા વિદ્યાપીઠ એના વિશે માહિતી આપો તો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો હાલનું જે આપણું બિહાર રાજ્ય છે એનો પટના જિલ્લો એના બળગામ પાસે આવેલી હતી બૌદ્ધ ધર્મનું એક કેન્દ્ર સ્થાન હતી અને 5મી સદીમાં કુમારગુપ્ત રાજા એને અહીં એક વિહાર બંધાવ્યો હતો અહીં જે તમને દેખાય છે એ એના હાલના અવશેષો છે જે જીર્ણ થઈ ચૂક્યા છે પરંતુ ઘણું ખરું બાંધકામ જે તે સમયનું હજુ એમને એમ ઊભું છે મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા તેથી તે જૈન ધર્મનું તીર્થ પણ બન્યું હતું ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા મિત્રો અહીં એવું કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠમાં તે સમયે એડમિશન લેવા માટે પણ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી અને આ એન્ટ્રન્સ એક્ઝામની અંદર 100 માંથી માત્ર 2 થી 3 વિદ્યાર્થીઓ જ પાસ થતા હતા એટલી એ હાર્ડ લેવલની હતી અને વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે અહીં આવતા હતા આ જે વિદ્યાપીઠ હતી એમની અંદર હજારો હસ્તલિખિત ગ્રંથો એનો અમૂલ્ય ભંડાર હતો જે વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવો ગ્રંથાલયો પણ હતા અને આ ગ્રંથાલયોનો વિસ્તાર એ ધર્મ ગંજના નામે ઓળખાતો એટલે એમની જે લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીની અંદર પુસ્તકોની ભરમાર હતી અને એક લાઇબ્રેરી નહોતી ઘણી બધી લાઇબ્રેરીઓ ત્યાં હતી અને સંપૂર્ણ લાઇબ્રેરીઓનું જે આખું માળખું હતું તેને ધર્મગંજ નામે ઓળખવામાં આવતું ગંજ એટલે પહાડ તો ધર્મનો પહાડ એટલે કે ગ્રંથો જે હતા એ ધર્મ શાસ્ત્ર વગેરેને રિલેટેડ હતા 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ એ ભારતના પ્રવાસે જ્યારે આવે છે ત્યારે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને એ પછી ચીન પાછો જાય છે ત્યારે 675 જેટલા હસ્તલિખિત ગ્રંથો એ પોતાની સાથે લઈ ગયો હતો તો તમે વિચારી શકો છો કે એ સમયે એની લાઇબ્રેરી કેટલી સમૃદ્ધ હશે અને આના કારણે જ ચીન જાપાન એ તરફ બૌદ્ધ ધર્મ જે છે તિબેટ વગેરેમાં એનો વિસ્તાર વધારે થવાનું મેઇન કારણ જ આ છે કે યુએન સાંગ જેવા જે ચીની મુસાફરો છે એ બૌદ્ધ ધર્મના સમયમાં જ ભારતમાં આવ્યા હતા અને એ સમયે જે કઈ ગ્રંથો વગેરે પ્રચલિત હતા એની હસ્તલિખિત પ્રતિઓ તે પોતે લઈ ગયેલા અને ત્યાં જઈને એની પોતાની ભાષામાં ભાષાંતર કરી અને લોકોમાં એનો ફેલાવો કરેલો નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા જેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા અને વિદ્યાર્થીઓને રહેવા માટે મઠ હતા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામ એની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ ભોજન વસ્ત્ર એ વિનામૂલ્ય પૂરા પાડવામાં આવતા હતા જે ગુપ્ત સામ્રાજ્ય હતું એ ગુપ્ત સામ્રાજ્યના રાજાઓ દ્વારા આ વિદ્યાપીઠને પાલન પોષણ માટે કેટલાક ગામો આપી દેવામાં આવેલા અને એ ગામના પરિણામે જ એમને જે આવક થતી એ આવકમાંથી વિદ્યાર્થીઓ માટે મફતમાં રહેઠાણની ભોજનની અને વસ્ત્રોની સગવડ પૂરી પાડવામાં આવતી હતી તો તમે વિચારી શકો છો કે તે સમયે નાલંદા વિદ્યાપીઠ કેટલી મહત્વની રહી હશે પરંતુ બાદમાં જ્યારે મુસ્લિમ આક્રમણકારો છે એમણે અહીં આગ પણ લગાવી દીધેલી અને આજે એમની લાઇબ્રેરી છે એને સંપૂર્ણપણે ભસ્મીભૂત કરી નાખી હતી એ પછી તક્ષશિલા વિદ્યાપીઠ એના વિશે નોંધ લખો તો તક્ષશિલા વિદ્યાપીઠ એનું સ્થાન ક્યાં છે તો કે હાલમાં પાકિસ્તાનમાં આવેલું રાવલપિંડી એની પશ્ચિમે તે આવી હતી તક્ષશિલા એ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર પણ હતી ગાંધાર એટલે આજનો અફઘાનિસ્તાનનો જે કંદહાર પ્રદેશ છે એ કંદહાર પ્રદેશ તે સમયે ગાંધાર તરીકે ઓળખાતો અને જે આજનું આપણે પાકિસ્તાન કહીએ છીએ એ પાકિસ્તાનનું રાવલપિંડી વગેરે આ બધું તે સમયના ગાંધાર પ્રદેશમાં આવતું હતું તો એની રાજધાની તરીકે તક્ષશિલાની સ્થાપના થયેલી અને જો મૌર્ય યુગના સમયની વાત કરીએ તો મૌર્ય શાસનકાળની અંદર તક્ષશિલા એ મૌર્ય સામ્રાજ્ય અંતર્ગત આવતું હતું 7મા સૌકામાં એ ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું અને એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામ એમના ભાઈ ભરત અને એનો પુત્ર તક્ષ એના નામ પરથી આ નામ તક્ષશિલા પડ્યું હોવાનું માનવામાં આવે છે એટલે કે રામની સાથે સીધી રીતે જોડાયેલું છે રામના નાના ભાઈ ભરત અને ભરતનો પુત્ર તક્ષ એના નામ પરથી એ તક્ષશિલા કહેવાય તક્ષશિલા વિદ્યાપીઠની અંદર શિક્ષણ શેનું આપવામાં આવતું તો કે વેદ
શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. મિત્રો, એ સમયની જે શિક્ષણ પદ્ધતિ છે એ આજની શિક્ષણ પદ્ધતિ જેવી બાધ્યકારી ન હતી. બાધ્યકારી એટલે તમે હાલ જે ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો, ધારો કે 10મા ધોરણનું ઉદાહરણ લઈએ તો 10મા ધોરણની અંદર ગુજરાતભરના 10 થી 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ એને એક જ સરખો અભ્યાસક્રમ સતત ભણવો પડે છે. તો કોઈ વિદ્યાર્થીની રૂચિ અલગ હોય છે, બીજા વિદ્યાર્થી કરતાં પણ અલગ હોય, અને બાજુમાં રહેતો એનો મિત્ર જે છે એના કરતાં પણ એની રૂચિ અલગ હશે, છતાં એને બધાએ સાથે મળીને એક જ પ્રકારનું શિક્ષણ લેવું પડે છે. હવે એનું પરિણામ શું આવે છે? તો એનું પરિણામ બેરોજગારી જ આવે છે, કારણ કે એમને જે રૂચિ છે એ ટાઈપનું શિક્ષણ નથી મળ્યું, એટલે એ મેળવેલું શિક્ષણ એને કંઈ કામનું રહેશે નહીં. પરંતુ તક્ષશિલા, નાલંદા આ બધી ખૂબ જ પ્રચલિત હતું, એનું કારણ શું હતું? તો કે ત્યાં શિક્ષણના ક્ષેત્રનો વ્યાપ ખૂબ જ વિશાળ હતો, તેમાં વિદ્યાર્થીને જે રૂચિ પડે એ વિષયનું શિક્ષણ લઈ શકતા હતા. અહીં ગજવિદ્યા એટલે હાથીના વિષયની શિક્ષા પણ મળતી હતી. તો આજે જો કોઈ વિદ્યાર્થીને પશુના ડોક્ટર બનવું હોય તો ઘરના લોકો જ ના પાડી દેશે કે ઢોર ડોક્ટર થોડું બનાવી આપણાથી. તો આવી બધી બાબતોને કારણે જે વિદ્યાર્થીની રૂચિ છે એ નાનપણમાં જ એની મરી પરવારતી હોય છે. તો આજની શિક્ષણ પ્રથાને પણ ઘણા અંશે બદલવાની ખાસ જરૂર છે, તો જ આપણે દેશનો સાચો વિકાસ કરી શકીશું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા. નાલંદા જે છે, નાલંદાની અંદર વિશ્વભરમાંથી આવતા હતા, જ્યારે અહીં રાજગૃહ, મિથિલા, વારાણસી, ઉજ્જૈન આ બધા તે સમયના શું હતા? મહાજનપદો હતા. તો તે સમયના એ રાજ્યોમાંથી પણ અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવક, એમણે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધેલું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય તથા મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસેનજી અને વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીની, એમણે પણ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. એટલે અહીં જે 7મા સૌકાની વાત કરી છે મિત્રો, તો 7મા સૌકા સુધી એનું અસ્તિત્વ હતું, પરંતુ શરૂઆત એની ક્યારથી થયેલી હતી? તો કે મૌર્ય સામ્રાજ્ય એટલે કે ઈસવીસન પૂર્વેનો જે સમય છે, 600 થી ઈસવીસન પૂર્વે 600 ની આસપાસનો સમય, ત્યારથી જ્યારે મૌર્ય સામ્રાજ્ય નંદવંશ પછી આવ્યો, તે નંદવંશના સમયે પણ તક્ષશિલાનું અસ્તિત્વ હતું જ, અને એ જ તક્ષશિલાના એક ગુરુ એવા ચાણક્ય પોતે હતા, અને એમણે જ એ ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવા માટે પ્રેરિત કરેલો હતો. તો આમ જોવા જઈએ તો એનો જે કાર્યકાળ છે તક્ષશિલાનો એ ખૂબ જ મોટો કાર્યકાળ છે, અને પ્રાચીન વિદ્યાપીઠોમાં પ્રથમ નંબરે સ્થાપના થઈ હોય તો તક્ષશિલા અને ત્યારબાદ નાલંદા આવશે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું. આજના જેવું નથી, ત્યાં જે વિદ્યાર્થીને જે વિષયમાં રુચિ હોય એ વિષય જ એને ભણાવવામાં આવતો, અને આના માટેથી એવું પણ કહેવાય છે કે 10,000 જેટલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવેલી હતી. આટલી વિશાળ આ વિદ્યાપીઠ હતી. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાન, એમણે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. 7મી સદીમાં કોણ આવેલું હતું? તો કે હ્યુએનસાન. અને 5મી સદીમાં કોણ આવેલું? તો કે ફાહિયાન. તો ફાહિયાને તક્ષશિલાની મુલાકાત લીધી, યુએન સાંગેક્ષાની મુલાકાત લીધેલી નાલંદાની. એ પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી એટલે કે કાશીનો પરિચય આપો. તો યાત્રાધામ વારાણસી અથવા કાશી એ ઈસવીસન પૂર્વે 7મા સૌકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. મિત્રો, 7મો સૌકો એટલે ગુપ્ત સામ્રાજ્યની આસપાસનો જે સમયગાળો છે, તે પછીથી શિક્ષણનો વ્યાપ ખૂબ જ વિસ્તૃત થયેલો, અને મોટાભાગના જે રાજવંશો છે એ ઉત્તર ભારતને ધ્યાનમાં રાખીને જ તૈયાર થયેલા છે. એટલે ઉત્તર ભારતમાં સ્વાભાવિક છે કે આ પ્રકારની વિદ્યાપીઠોની સ્થાપના થઈ હશે. ઉપનિષદ કાળમાં એ આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. ભારતનું એકમાત્ર પ્રાચીન જો કોઈ નગર હોય કે જે માનવ સભ્યતાની શરૂઆતથી આજ સુધી ચાલી આવેલું છે, તો એ માત્ર ને માત્ર વારાણસી એટલે કે કાશી છે. આર્ય સંસ્કૃતિના સમયમાં પણ એ અસ્તિત્વમાં હતું, એ જ બતાવે છે કે કેટલું જૂનું નગર છે. આ સમયની અંદર અહીંના રાજા અજાતશત્રુ એ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ તે પણ વારાણસીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. મહાભારતની અંદર જે મહર્ષિ વેદવ્યાસ છે, મહાભારતના રચયિતા, એ વેદવ્યાસનો આશ્રમ પણ ક્યાં જોવા મળે છે? તો કે વારાણસીની અંદર છે એવો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં કરેલો છે. ભગવાન બુદ્ધે પણ વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો, અને હાલના આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી,
તેમણે પણ વારાણસીની સીટ ઉપરથી જ ચૂંટણી લડેલી અને તેથી જીત હાંસલ કરેલી. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા અને ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક એવા વલ્ભાચાર્ય એમનો વૈષ્ણવ સંપ્રદાય પણ કાશીમાં જ પ્રતિષ્ઠિત થયો હતો. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી એનો સારનાથ મઠ એ પણ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો અને આ જ સારનાથ ખાતે આવેલું અશોકનું જે ચાર સિંહોની આકૃતિ વાળો સ્તંભ છે એને આપણે રાષ્ટ્રચિહ્ન તરીકે સ્વીકારેલો છે. ત્યારબાદ વલ્લભી વિદ્યાપીઠ જે ગુજરાતમાં આવેલી એકમાત્ર પ્રાચીન વિદ્યાપીઠ છે તો એ પણ સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર બની હતી. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ જે તે સમયે મૈત્રક વંશના શાસકો જે છે એમની રાજધાનીનું નગર હતું અને ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. આજે વલ્લભીપુર છે એ તે સમયે સમુદ્ર કિનારાની નજીક સમુદ્ર કિનારે હતું એટલે ત્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. વલ્લભીપુર એને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં જે મૈત્રક રાજાઓ છે તે અને તેના શ્રીમંત નાગરિકો તથા શ્રેષ્ઠીઓ એટલે વેપારીઓનો સમૂહ એને તે સમયે શ્રેષ્ઠી તરીકે ઓળખવામાં આવતો. આ બધાનો ફાળો ખૂબ જ મોટો હતો. વલ્લભીના જે મૈત્રક રાજાઓ છે એ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા એટલે કે વિદ્યાપીઠના નિર્વાહ માટેથી સારી એવી રકમ સારું એવું દાન આપતા હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા પરંતુ સનાતની હતા એટલે કે સનાતન ધર્મને માનતા હતા. જ્યારે આ વિદ્યાપીઠ જે છે એ મોટા ભાગે બૌદ્ધ ધર્મને ફોલો કરતી હતી, છતાં એ લોકોને મનમાં એવું કોઈ હતું નહીં કે આપણે સનાતન ધર્મી છીએ અને બૌદ્ધ ધર્મની વિદ્યાપીઠને શા માટે આપણે આગળ લાવવી. તો એવો કોઈ પણ પક્ષપાત રાખ્યા વિના તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા અને આ દાનમાંથી જ વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા અને આ સમયે વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતી અને બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. હાલની જે આપણે પરિસ્થિતિ જોઈએ તો શિક્ષણ પ્રથાની અંદર કેટલીક નિશ્ચિત મર્યાદામાં જ શિક્ષણ આપવામાં આવે છે. જો એનાથી આગળ વધીને શિક્ષણ અપાય તો પણ એ શાળાઓને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ તે સમયે એ લોકો કેટલા વિશાળ મનના હતા એની આપણને માહિતી મળે છે કે ભલે એ બૌદ્ધ ધર્મને જ હીનયાન પંથકને ફોલો કરતી હોય તેમ છતાં બૌદ્ધ ધર્મની સાથે સાથે બીજા ધર્મોનું પણ શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. તો મિત્રો, આજે ચાર વિદ્યાપીઠો છે એ આપણા માટે ખૂબ જ મહત્વની છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ અને ક્લાસ 1-2-3ની કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ મહત્વની બની રહે છે. સાતમા સૌકાની અંદર જે બૌદ્ધ વિદ્વાનો છે એમાં સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા અને અહીંના વિખ્યાત વિદ્વાનોના નામ એ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા હતા. આજે પણ ઘણી શાળાઓ એવું કરે છે કે જે પોતાના વર્ગખંડને આવા ઋષિ મુનિઓના નામ આપતી હોય છે. તો એ પદ્ધતિ જે તે સમયે વલ્લભી વિદ્યાપીઠની અંદર પણ હતી. અને સાતમી સદીમાં કયા બે બૌદ્ધ વિદ્વાનો? તો કે સ્થિરમતી અને ગુણમતી, એ બંને ત્યાંના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંથી જે અભ્યાસ પૂરો કરતા વિદ્વાનો હતા તેમને રાજ્યના ઊંચા હોદ્દાઓ ઉપર નિમણૂક મળતી હતી, જે રીતે આજે પણ ગોલ્ડ મેડાલિસ્ટ હોય યુનિવર્સિટીમાંથી તો નોકરી મેળવવામાં પણ એને ફાંફા પડી જતા હોય છે, પરંતુ તે સમયે જે અભ્યાસ પૂરો કરનારા લોકો હતા એની માંગ ખૂબ જ રહેતી હતી એટલે રાજ્યોની અંદર ગમે ત્યાં એમને ઊંચા હોદ્દાઓ પણ નિમણૂક મળી જતી. આ ઉપરાંત ચીની પ્રવાસી ઇત્સિંગ એમણે વલ્લભી વિદ્યાપીઠની પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા એવી નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા ચાલતી હતી એવો સ્પષ્ટ બાબતનો ઉલ્લેખ એમણે કરેલો છે. એટલે અહીં તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે નાલંદાની મુલાકાતે કોણ આવેલું હતું? યુએન સાન. અને આ જ યુએન સાંગે વલ્લભીની મુલાકાત પણ લીધેલી હતી. એની સાથે સાથે યુએન સાંગ પછી ઇત્સિંગે પણ ભારતની મુલાકાત લીધી અને ઇત્સિંગે પણ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. અને એમણે પોતે એવું લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠની સીધી જ પ્રતિસ્પર્ધા કોની સાથે હતી? તો કે નાલંદા સાથે હતી. એટલે કે પશ્ચિમ ભારતની અંદર વલ્લભી વિદ્યાપીઠ મહત્વનું સ્થાન ધરાવતી હતી, જ્યારે પૂર્વ ભારત તરફ નાલંદા વિદ્યાપીઠ મહત્વની હતી. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો પણ અંત આવ્યો. જે મુસ્લિમ આક્રમણો થયા એના કારણે જે ધર્મગ્રંથો વગેરે હતા એને બાળી નાખવામાં આવ્યા અને એના કારણે વિદ્યાપીઠની કીર્તિઓ પણ કેવી થઈ ગઈ?
ઓછી થઈ ગઈ, કારણ કે શિક્ષણનો મુખ્ય પાયો શું છે તો કે પુસ્તકો છે. જો આ પુસ્તકો જ ન હોય તો શિક્ષણ આપવું સરળ બનશે નહીં. તો આ જે વ્યવસ્થા ઊભી થયેલી હતી એને આરબ આક્રમણોને કારણે નષ્ટ કરી દેવામાં આવી અને થોડા સમય પછી એ વિદ્યાપીઠોનો પણ આપોઆપ અંત આવ્યો. જો એ ગ્રંથો આજે પણ અસ્તિત્વમાં હોત તો ભારતના સમાજની રચના વ્યવસ્થા કંઈક આજે અલગ જ હોત. તો મિત્રો હવે નેક્સ્ટ આપણે ચેપ્ટર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ.